આ વિડિયો સમજાવે કે બ્લેકબર્ન વિથ ડાર્વિન કાઉન્સિલ, બ્લેકબર્ન મુસ્લિમ બરિયલ સોસાયટી અને લાંકેશર કાઉન્સિલ ઓફ મોસ્ક કેવી રીતે હાથે કામ કરતા છે જનાઝાના વખતે પરિવારવાળાને સહારો દેવામાં અને હિફાજત કરવામાં, ખાતરી કરીને કે જનાઝાના કાયદા ઘરવાળાની મરજી પ્રમાણે પૂરા કરવામાં આવે. આ વર્ષ બધા માટે બહુ મુશ્કેલ પડેલો છે. આપણને એવા એવા તકલીફનો સામનો કરવા પડેલો છે જેનો આપણને કોઈ દિવસ વિચાર બી નહીં આવેલો. કોરોના વાયરસ પાન્ડેમિકનો એવો અસર પડેલો છે આપણા જીવન પર કે નલ્લી વસ્તુ જેનું આપણે કદર નહીં કરતા તે બી હવે મુશ્કેલ પડી ગયેલું છે. ને એક એવો વસ્તુ છે દફન કરવાનું. છેલ્લા 6 મહિનામાં કોઈના પ્યારા ગુજરી ગયેલા હોય તો બહુ મુશ્કેલ પડેલું છે. કાયદા કાનૂનને ફોલો કરવાનું, મરહૂમને આસાનીથી અને બરાબરથી દફનાવવાનું અને એના ઉપર ધ્યાન દેવાનું કે પોતાની અને બીજા પરિવારવાળાની હિફાજત કરે ગવર્મેન્ટના કાયદાના અંદર. લાકપનની ડાર્વનમાં કોરોના વાયરસ કેસીસ વધી ગયેલા છે. બહુ જરૂરી છે કે આપણી હિફાજત માટે અને વાયરસનું ફેલાવને કાબૂમાં લાવવા માટે આપણે ગવર્મેન્ટના નિયમો ફોલો કરે. જ્યારે કોઈ મુસલમાન ગુજરી જાય, BMBS નવા કાયદા ફોલો કરે જે પાન્ડેમિકના શરૂઆતમાં ચાલુ કરેલા, એક્સ્ટ્રા કાળજી કરતા છે દરેકના હિફાઝત માટે. જ્યારે BMBSના કામવાળા મયતને ગુસલ દે અને દફન માટે તૈયાર કરે તો PPE પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરે. અફસોસની વાત છે, પણ બધાની હિફાઝત માટે ખાલી એક જ ફેમિલીવાળાથી ગુસલમાં હાજર થવાય અને એના હાથે 5 ટ્રેન કરેલા ગુસલ વોલન્ટિયર્સ બી, જેને અમરેના ગવર્મેન્ટના કાયદાના અંદર સલામતીથી ગુસલ દેવાની પ્રેક્ટિસ છે. અમને ખબર છે કે મુસલમાન માટે કેટલું જરૂરી છે કે ગુસલ કફન અને જનાઝા શરિયત પ્રમાણે કરવામાં આવે. આ પાન્ડેમિકના વચ્ચે અમે પૂરી કોશિશથી મયતને ઇજ્જતથી કફન અને દફન કરતા છે. અમરેના કાયદાના અંદર ખાલી 30 જણાથી જનાઝામાં સામેલ થવાય ઓફિશિયલ્સના સાથે. આનું કારણ છે કે લોકો ભેગા થાય ત્યારે વાયરસનું ફેલાવનું રિસ્ક વધી જાય. જનાઝામાં ખાલી નજીકના હગાને બોલાવવું જોઈએ અને 30 માણસથી વધારે નહીં. અમે સમજે કે બહુ મુશ્કેલ છે જ્યારે બીજા પરિવારવાળાથી જનાઝામાં નહીં અવાય, પણ આ કાયદા આપણી હિફાજત માટે અને વાયરસનું સ્પ્રેડ ઓછું કરવા માટે છે. તો મહેરબાની કરીને પ્લીઝ આ નિયમ ફોલો કરજો. અમે સમજે કે દરેક ફેમિલી ચાહે કે ઇવનના પ્યારા મરહૂમ માટે હારામાં હારો જનાઝો થાય, પણ જે કોઈ આ કાયદા તોડે એ લોકો બીજા માટે વધારે મુશ્કેલ બનાવે, કેમ કે કાયદા તોડવાથી વધારે સખત કાયદા લાવવામાં આવે. બીજું કે 30 માણસ કરતા વધારે હોય તો મરહૂમના પરિવાર અને BMBSના વોલન્ટિયર્સને એ લોકોને મોકલાવી દેવાનું ભારી પડે. Please make sure that you do not attend. મહેરબાની કરીને પ્લીઝ જનાઝામાં ફેમિલીના ઇજાજત વગર ન હાજર થતા. આપણે મરહૂમને જાણતા હોય કે ઓળખતા હોય તો બી જનાઝામાં પૂગી નહીં જવું જોઈએ. આપણને આ શરત માનવા પડે, કેમ કે એ આપણા ઘરવાળાને સલામત રાખવામાં અને વાયરસનું ફેલા ઓછું કરવામાં મદદ કરે. જઝાકલ્લા. સલામ અલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. પહેલાં મને કહેવું છે કે આ વર્ષ બહુ મુશ્કેલ પડેલું છે. આપણા બધાના કોઈને કોઈ પ્યારા ગુજરી ગયેલા છે, મારા પોતાના બી. આ વખતમાં કંટારો બી આવે અને જીવ બી બહુ ગભરાય. બ્લેકબર્ન મુસ્લિમ બરિયલ સોસાયટી બનીને અમારી જિમ્મેદારી છે કે અમે આ મુશ્કેલ વખતમાં મરહૂમના પરિવારને સહારો દે, જનાઝાની જરૂરિયાતો પૂરી કરવામાં. મરહૂમના ફેમિલી પર અમે ખાસ ધ્યાન દે અને એ લોકોને ની હાછવ હું તો અમે નકામ ન રહેવું. હું સમજું કે જનાઝામાં સામેલ થવાનું આપણા માટે બહુ ખાસ છે, પણ અમરે આ બરિયલ સોસાયટી પર અને મરહૂમના ઘરવાળા પર બોજ બની રહેલું છે. અમે કબ્રિસ્તાનના કામવાળા હાથે કામ કરે બધું બરાબર કરવા માટે. તો પ્લીઝ તમે અમારી મદદ કરો તો અમારાથી તમારી મદદ કરાય. કમ્યુનિટી બનીને આપણે નહીં ચાહે કે આપણે કોઈના જનાઝા કેન્સલ થવાના કે હાજરીના નંબર ઓછા થવાના જિમ્મેદાર બને. અલ્લાહ તાલા બધા મરહૂમીને મગફિરત ફરમાવે અને આ મુશ્કેલ વખતમાં બધાને સબર દે. આમીન. મુસલમાનના રિવાજમાં છે કે મૈયતના ઘેરે 3 દિવસ માટે બેહવા જાય. અમરેજી ગવર્મેન્ટના કાયદા છે આપણા પોતાના ઘરવાળા અને સપોર્ટ બબલવાળાના ઇલાવા બીજાના ઘરોમાં મિક્સ થવાનું મના છે. એનો મતલબ કે તાઝિયત નહીં કરાય. બે મરદ અને ઔરતથી તાઝિયત નહીં કરાય અને મૈયતના ઘરમાં અફસોસ કરવા નહીં જવાય.
અમે બ્લેકબર્નની ડાવનમાં મરહૂમના ઘરવાળાઓને અપીલ કરે કે કોઈ ઘેરે મુલાકાત કરવા આવે તો મના કરી દે પોતાને અને બીજાની સલામતી માટે. અમે પૂછે કે બધા તાજિયતના કાયદાની ઇજ્જત કરે. અમે સમજીએ કે તમને હગાવાલાને સહારો લેવું છે, પણ મહેરબાની કરીને ફોન અથવા તો વિડીયો કોલ પર કરી લેવો. પોતાના ઘરથી મરહૂમ માટે પડીને બખશો. તમે મયતને ઘેરે અફસોસ કરવા જાહે તો ઘરવાળા પર ભારી પડે આ મુશ્કેલ સમયમાં. અસલામ આલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. હું મોલાના રફીક સુફી છું, લેન્કશાયર કાઉન્સિલ ઓફ મોસ્કના ચેરમેન. લેન્કશાયર કાઉન્સિલ ઓફ મોસ્કના અંદર એક સર્વિસ છે જેનું નામ છે બરીવમેન્ટ એન્ડ કાઉન્સેલિંગ સર્વિસ. જ્યારે કોઈના ઘરની અંદર વફાત થાય તો આ બહુ કઠિન વખત હોય છે, બહુ મુશ્કેલ વખત હોય છે. એના અંદર આપણે એકબીજાને સપોર્ટ કરવાની ખાસ જરૂરત હોય છે. આ સપોર્ટ માટે લેન્કશાયર કાઉન્સિલ ઓફ મોસ્કે આ સર્વિસ પર સર્વિસ રખેલી છે જેનું નામ લેન્કશાયર કાઉન્સિલ ઓફ બરીવમેન્ટ ને કાઉન્સેલિંગ સર્વિસ છે. આ સર્વિસથી જેને બી ફાયદો ઉઠાવવો હોય તે બહુ જબાનોના અંદર અમે ઇન્શાલ્લાહ આ સિલસિલામાં અમે બધાની મદદ કરી શકીએ. કે ગુજરાતીમાં ખાસ તોર પર અમે લોકો અમારી પાસે ઔરતો બી છે, આદમીઓ બી છે કે જે ગુજરાતીના અંદર તમારી સાથે વાતચીત કરી શકે છે. અગર તમારે આ સર્વિસથી ફાયદો ઉઠાવવો હોય તો 0773951623 પર રાબતા કરો. ઇન્શાલ્લાહ તમારા અમારા ટીમમાંથી કોઈ બી તમારી સાથે વાતચીત કરશે. We know that people from black, Asian and minority આપણને ખબર છે કે બ્લેક, એશિયન અને માઇનોરિટી એથનિક બેકગ્રાઉન્ડ્સ વાળાને કોરોના વાયરસથી બીમાર પડવાનો વધારે રિસ્ક છે બીજા કમ્યુનિટીઝ કરતાં આપણા બ્લેકબર્નને ડાવનના અંદર. આના કારણોમાં છે કે ઘરોમાં આખી કુટુંબ સાથે રહી અને ફ્રન્ટલાઇનમાં લોકો કામ કરે. મહેરબાની કરીને તમે જેટલું બની શકે પબ્લિક હેલ્થ ગાઈડન્સ ફોલો કરો, તમારી અને તમારા પ્યારાની હિફાજત કરવા, જેવું કે હાથ ધોવાનું, બહારે જાય ત્યારે માસ્ક પહેરવાનું અને લોકોથી દૂરી રાખવાની. હું જાણું કે આપણા બધાને આ વર્ષ બહુ કુરબાની દેવા પડી અને હું સમજું કે મયત થાય ત્યારે કાયદાના અંદર બધું કરવાનું કેટલું મુશ્કેલ છે, પણ આ કાયદા કાનૂન આપણી હિફાજત માટે છે અને જરૂરી છે કે આપણે એને ફોલો કરીએ ઇન્ફેક્શનનું ફેલાવને ઓછું કરવા માટે. Thank you to Muslim Burial Society, all the officials in town hall. Muslim Burial Society, town hall na officials, ane bija badda partners ne jazakallah. Aakhi Musliman community na ame aabhari che. Janaza, taziyat, ane dafnavana samay kaida par chalva mate. Ame hamje ke aa aasan nathi. બધા માટે બહુ મુશ્કેલ સમય છે, ખાસ કરીને એ લોકો માટે જે લોકોના કોઈ પ્યારા ગુજરી ગયા. પણ બધાએ કાયદા કાનૂન પર ચાલવાનું બહુ સારું કામ કર્યું પોતાના અને કમ્યુનિટીવાળાને બચાવવા માટે, અને આપણી આ જ ઈચ્છા હતી. હવે હું આપ સલ્લા સલ્લમની બે હદીસો આપની ખિદમતમાં પેશ કરું છું. આ સિલસિલામાં અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇશાર ફરમાયું કે જો કોઈ ઔરત હોય જેને કોઈ બચ્ચા યા કોઈ રિશ્તેદારને ખોયું હોય, જેની વફાત થઈ ગઈ હોય, ને એને તાઝિયત કરે, એને હિંમત આપે, એને દલાસો દે, તો ઇન્શાલ્લાહ જન્નતમાં એના માટે ખાસ ચાદર અતા કરવામાં આવશે. બીજી જગા પર આપણા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણા હબીબ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇશાર ફરમાયું કે જે કોઈ કોઈ મુસીબતના વખતમાં કોઈની હિંમત દે તો અલ્લાહ તાલા એને એ જ અજર આપશે કે જે મુસીબત વાળો સબર કરે તે સબરના ઉપર જે એને અજર મળશે, કે આ હિંમત દીવાળવાળાને બી તે જ સબરમાં અજર મળશે. તે માટે અમે કહીએ છીએ કે બરીવમેન્ટ એ કાઉન્સેલિંગ સર્વિસ જે લંકાશાયર કાઉન્સિલ મોસ્ના તરફથી છે, તેનાથી ફાયદા ઉઠાવો ને દુઆ કરો અલ્લાહ તાલા આ સર્વિસને કબૂલ ફરમાવે. જઝાકુમુલ્લાહ ખૈરન. અસલામ આલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. Thank you.